જો તમે મારી વાત પર ધ્યાન નહીં આપો તો શું તમે જાણી શકશો કે હું શું કહી રહ્યો છું ના જીવનના દરેક પાસા વિશે આવું જ છે તમે જો ધ્યાન નહીં આપો તો તમને ખબર જ નહીં પડે કે તમે શું ખાઓ છો શું શ્વાસ લો છો શું ચાલી રહ્યું છે મોટાભાગના લોકો પણ ફૂલોની સુગંધ તરફ ધ્યાન નથી આપી શકતા તેઓ ફક્ત બસ ચાલ્યા કરે છે પથ્થરની માફક અથવા બળદની જેમ કારણ કે શેરબજારમાં બળદ ખૂબ મહત્વપૂર્ણ છે તો એ ઉત્ક્રાંતિમાં પાછળ જવા જેવું છે જો તમે બળદ કે રીછની જેમ ચાલો તો એ ઉત્ક્રાંતિમાં પાછળ જવા જેવું છે લાખો વર્ષો લાગ્યા છે માનવી બનવામાં હવે પાછા ન વળવું જોઈએ મનુષ્ય એટલે મનુષ્ય વિશેની અનોખી હકીકત એ છે કે બીજા પ્રાણીઓ જે કરે છે એ જ વસ્તુઓ આપણે કરીએ છીએ એમાં ફક્ત એટલું જ છે કે પ્રાણીઓ જે કંઈ કરે છે આપણે બધું કરીએ છીએ પરંતુ આપણે જાગૃતતાપૂર્વક કરીએ છીએ આ એક મોટો તફાવત છે અને કોઈપણ વસ્તુ જાગૃતતાપૂર્વક ત્યાં સુધી નથી થતી જ્યાં સુધી તમારું ધ્યાન એ તરફ ન હોય કે જે તમે કરો છો અથવા તો નથી કરતા ખાસ કરીને જે બાબત તમે નથી કરતા તે તરફ તો તમારું ખાસ ધ્યાન હોવું જોઈએ નહીતર એ તમારી અંદર ઘૂસી જશે તો આ એટેન્શન ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલા માટે થયો છે કારણ કે લોકોના મતે શિક્ષણ એટલે માહિતી આપવી અત્યારે માનવીય શિક્ષણ પ્રણાલીનો સંપૂર્ણ વિચાર એ છે કે તમારી ઉપર માહિતીનો ઢગલો કરી દેવો તમે જેટલી વધારે માહિતી મગજમાં નાખવાનો પ્રયત્ન કરશો કે પછી એમ કહીએ કે બાળપણથી જ તેનું ધ્યાન આપવામાં રસ એટલો જ ઓછો થશે કારણ કે કંઈ પણ જાણ્યા વિના માહિતી એ તમને એવી ભાવના આપે છે કે તમે બધું જ જાણો છો આ એક ફેશન બની ગઈ છે આજે તમને જો ડિનર પાર્ટીમાં બોલાવવામાં આવે તો તમે ગૂગલમાંથી એ વિશેની માહિતી મેળવી લો કે કરોડો આકાશગંગાઓ હવે તો તેઓના નામ પણ આપવામાં આવ્યા છે કે પેલી પાંચસો ને છપ્પન બી ઝી પેલી આકાશગંગા તમે જાણો છો તેના વિશે થોડી માહિતી તમે જાણો છો તમે ગૂગલમાંથી આ બધી થોડી માહિતી જાણીને ડિનરમાં જાઓ છો કોઈ પણ તમારી સાથે વાત કરીને પૂછે કે કેમ છો આ આકાશગંગા વિશે જાણો છો જે કદાચ લાખો પ્રકાશવર્ષ દૂર છે જેનું નામ બી બી કેવું કંઈક છે તમે તેના વિશે વાત કરશો ને લોકો માનશે કે તમે સ્માર્ટ છો દુનિયાની આ એક મોટી સમસ્યા છે અત્યારે આપણે માહિતીને બુદ્ધિ સમજવાની ભૂલ કરી રહ્યા છીએ કોઈ ઉદ્યોગપતિ કે પછી કોઈપણ વ્યક્તિ કોઈ પ્રકારની પરિસ્થિતિમાં રસ્તો શોધવા માગતો હોય તો તેમાં બુદ્ધિની જરૂર છે ફક્ત માહિતી નહીં માહિતી ઉપયોગી થઈ શકે છે પરંતુ એ બુદ્ધિ છે કે જે તમને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાનો એક અનોખો રસ્તો બતાવશે બીજા કરે છે તે પ્રમાણે નહીં આપણે માહિતીને બુદ્ધિ સમજવાની ભૂલ કરી રહ્યા છીએ એકવાર તમે ઘણી માત્રામાં જો માહિતી ભેગી કરી લો પછી ધ્યાન આપવું ખૂબ મુશ્કેલ બની જાય છે જ્યારે તમે ધ્યાન નથી આપી શકતા જ્યારે તમારે ધ્યાન આપવાની ક્ષમતા જતી રહે છે ત્યારે તમે તમારી બુદ્ધિ સુધી પહોંચવાની ક્ષમતા પણ ગુમાવી દો છો તમે ફક્ત યાદશક્તિમાંથી માહિતી કાઢવાનું ચાલુ રાખશો એક સુંદર ઘટના બની હતી તમે એન્ડ્રુ કાર્નેગી વિશે સાંભળ્યું હશે જ્યારે એન્ડ્રુ કાર્નેગીએ પોતાને વ્યવસાયની શરૂઆત કરી ત્યારે ખૂબ ટૂંકા સમયમાં તે ખૂબ જ સફળ બન્યો અને ખૂબ જ પૈસા કમાયા તે સમયમાં ઓકે એ સમય ગૂગલ કે ફેસબુક કે ટ્વિટરનો નહોતો જ્યાં બે વર્ષના સમયગાળામાં તમે અબજોપતિ બની જાઓ એ દિવસોમાં ઉત્પાદન શરૂ કરીને પૈસા કમાવામાં દાયકાઓ કે પેઢીઓ નીકળી જતી પણ આ વ્યક્તિ ખૂબ ટૂંકા સમયગાળામાં ઘણા પૈસા કમાયો તો લોકોને શંકા થઈ અને યુએસ સરકારે શંકા કરી કે તેઓ કંઈક ખોટું કરી રહ્યા છે પછી તેઓએ સેનેટ તપાસ સમિતિની રચના કરી અને પછી તેઓએ તેમને દરેક રીતના પ્રશ્નો પૂછ્યા અને જાણ્યું કે તેમના ધંધામાં કંઈ ખોટું નથી ત્યારે તેમણે પૂછ્યું કે આટલા પૈસા કમાઈને આટલા બધા સફળ કેવી રીતે થયા તો એન્ડ્રુ કાર્નેગીએ ખૂબ સરળ વાત કરી કે જુઓ હું મારા મગજને સતત પાંચ મિનિટ સુધી કોઈ એક બાબત ઉપર એકાગ્ર કરી શકું છું પાંચ મિનિટ તમારામાંથી કોઈ પણ કરી શકે છે બધા સેનેટરે વિચાર્યું કે પાંચ મિનિટમાં શું મુશ્કેલ છે તેઓ એક પ્રયોગની રચના કરી તેઓ ધ્યાન ટકાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એક સેકન્ડ માટે પણ નહીં કરી શક્યા એક ક્ષણ અહીં તો બીજી ક્ષણ ત્યાં દરેક માણસની આ દુર્દશા છે તો તેઓએ કહ્યું કે તમારે અમેરિકા ન ચલાવવું જોઈએ જુઓ માનવીય ક્ષમતામાં એવું કંઈક છે જેને ચિત્ત કહેવાય છે અંગ્રેજી ભાષામાં ફક્ત માઇન્ડ કહેવામાં આવે છે મોટે ભાગે યાદ રાખવાની ક્ષમતા સાથે સંકળાયેલ મગજના ભાગને જ મગજ કહેવાય છે યોગિક સિસ્ટમમાં મગજના ચાર મુખ્ય પાસાઓ છે હું તેની વિગતમાં નહીં જાઉં પરંતુ યાદ રાખવાની ક્ષમતાવાળા ભાગનું મહત્ત્વ સૌથી ઓછું છે ચિત્ત છે જે જાગૃતતા સાથે જોડાયેલું છે અને તેનું મહત્ત્વ સૌથી વધુ છે તમે જો ચિત્તને આકાર આપી શકો તો તે આકાર હંમેશા સાકાર થશે કારણ કે તેમાં જીવન બનાવટની સામગ્રીની શક્તિ છે જેને શબ્દો ઓછા હોવાને કારણે આપણે ચેતના કહીએ છીએ તે જીવનનો પાયો છે એકવાર તમારું મન તેની સાથે જોડાઈ જાય છે પછી તમારું મન જે કંઈ આકાર લે મને વાદળ જેવું હોય છે તે કોઈ પણ આકાર લે તમે તેને ભગવાન જેવું બનાવી શકો છો દાનવ જેવું બનાવી શકો છો ડુક્કર જેવું જે આકાર તમે ચાહો તે એક નિરાકાર વસ્તુ છે તમે જે આકાર તમારા ચિત્તને આપો છો તે હંમેશા સાકાર સ્વરૂપે આવે છે કારણ કે કારણ કે તેમાં જૈવિક ઉર્જાનો સમાવેશ છે તો તે મનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે યાદશક્તિ નહીં યાદશક્તિ એ ભૌતિક વસ્તુઓના સંચાલન માટે જરૂરી છે અને ઉદ્યોગપતિઓ તેનું સંચાલન કરવા માગતા હોય છે તે ઠીક છે પરંતુ હું ઈચ્છું છું કે ઉદ્યોગપતિનું જીવન એક રસપ્રદ સાહસ બની રહે જેમાં તેની નવી શક્યતાઓ શોધવાની પ્રક્રિયા ખરેખર તેમના અનુભવમાં નવી શક્યતાઓ બની રહે ફક્ત આર્થિક શક્યતાઓ નહીં અને આ શક્યતાઓ એક ઉદ્યોગપતિના જીવનમાં હોય છે કે તે પોતાના વ્યવસાયને એક આધ્યાત્મિક સંભાવના અથવા તો આધ્યાત્મિક વિકાસમાં બદલી શકે અથવા તો પોતાના વ્યક્તિગત વિકાસમાં જે મને લાગે છે કે દરેકે વિચારવું જોઈએ તેથી જ અમે આધ્યાત્મિક તત્વ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે સફળતા સહેલાઈથી મળી જશે બીજા કંઈ પણ કરતા સફળતા સહેલાઈથી મળી જશે એ કોઈ જાદુને કારણે મળશે એવું નથી માત્ર એ જ કારણથી કે તમે પૂરી સંભાવના સાથે કામ કરો છો તમારે જો તમે જાણો છો કે સ્કૂલમાં ત્રણ પગની એક રેસ થતી હોય છે ભલે તમને ત્રણ પગ હોય પણ તમે ધીરે દોડશો બે પગે તમે ઝડપથી દોડશો બરાબર ત્રણ પગે તો વધુ ઝડપી દોડાવવું જોઈએ જો તમે સંખ્યા પર ફક્ત આધાર રાખો તો પણ આમાં આવું જ હોય છે વધુ માહિતી સાથે વધુ માહિતીનો અર્થ એ છે કે જે તમારું નથી તમે તેની સાથે જોડાઈ જાઓ છો તમારી યાદશક્તિમાં ઉમેરો છો અને પોતાની ઓળખ બનાવી લો છો આવું તમે જેટલું વધુ કરશો તેટલા ઓછા અસરકારક બનશો પરંતુ અત્યારે આપણે શિક્ષણને ફક્ત માહિતી આપવું એમ જ માનીએ છીએ અને ઇન્ટરનેટ પણ છે બાર વર્ષના બાળકને પણ એ ખબર હોય છે કે લાખો પ્રકાશ વર્ષ દૂર આવેલી આકાશગંગાનું નામ શું છે એ તેના માટે સારું નથી કારણ કે તે જ્ઞાન નથી તેનો કોઈ જ ઉપયોગ નથી તે ફક્ત બળાઈ મારવા માટે ઉપયોગી છે અને તેથી વધુ તે તમારી ધ્યાન કેન્દ્રિત રાખવાની ક્ષમતાનો નાશ કરે છે ધ્યાન આપવાની ક્ષમતાનું મૂળ એ છે કે તમે જાણો છો કે આ બ્રહ્માંડના એક કણ બરાબર પણ તમે નથી જાણતા સંપૂર્ણ રીતે તો તમને પરમાણુ વિશે સુદ્ધા નથી ખબર તેથી જ તમે ધ્યાન આપી શકો છો તમે જો એમ માનો કે તમે જાણો છો તો તમે ધ્યાન નહીં આપો એ માહિતીનું ઘમણ છે જે તમારામાં ધ્યાનનો અભાવ પેદા કરશે